તો આ તો બે કલાકની આંકડાકીય માહિતી હતી. હવે 24 કલાકની અંદર રાજ્યના 238 તાલુકા એવા છે કે જ્યાં વરસાદ વરસ્યો છે. જે જિલ્લા છે દ્વારકા, કચ્છ, જામનગર આ ત્રણ જિલ્લા એવા છે કે જ્યાં સૌથી વધુ વરસાદ વરસ્યો. દ્વારકાના 4 તાલુકા એવા છે કે જ્યાં 8 થી 11 ઇંચ વરસાદ વરસ્યો, જેમાં સૌથી વધુ ભાણવડમાં 11 ઇંચ, કલ્યાણપુરમાં 10 ઇંચ, ખંભાળિયામાં 8.5 ઇંચ અને દ્વારકામાં 8.5 ઇંચ વરસાદ વરસ્યો. ઉપરાંત અબડાસામાં 8 ઇંચ, જામજોધપુરમાં 8 ઇંચ, નખત્રાણામાં 7.5 ઇંચ, લખપતમાં 7 ઇંચ વરસાદ ખાબક્યો. લાલપુર અને કાલાવડમાં 6.5 ઇંચ વરસાદ વરસ્યો છે. ધોરાજીમાં પણ 6 ઇંચ, માંડવીમાં 5.5 ઇંચ વરસાદ, કુતિયાણામાં 5 ઇંચ, લોધિકામાં 5 ઇંચ વરસાદ વરસ્યો, રાણાવાવમાં 4.5 ઇંચ અને પોરબંદરમાં 4 ઇંચ વરસાદ ખાબક્યો છે. 24 કલાકની અંદર 238 તાલુકાઓમાં વરસાદ.